नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर टू विभाग जोईने खबर पड़ी जाए। बी बे मार्क नो क्वेश्चन 31 नंबर नो समांतर जोड़ाणना फायदा। बे प्रश्न एमपी हुई श्रेणी जोड़ाणना गैरफायदा ने समांतर जोड़ाणना फायदा। आकृति तमारे ड्रॉ करवानी नथी, मात्र तमारे फायदा नु वर्णन कर देवानु छे, पण आकृति समझावा माटे जरूर पड़से। तमे जोई सको छो कि आ त्रण अवरोधोनु समांतर जोड़ाण छे। हवे आना फायदा विषे चर्चा करवानी छे। एक पछी एक पॉइंट जोता जाइए आपणे। पहला पॉइंट नी चर्चा करशुं विद्युत स्थिति माननो तफावत यानी कि वोल्टेज। मित्रों, अवरोधोना समांतर जोड़ाण माटे बैटरी नो वोल्टेज दरेक अवरोधने पूरतो मळे छे। यानी कि समांतर जोड़ेला उपकरणों एटले आपणा टीवी फ्रीज लैम्प पंखो आ बधा उपकरणों, आम समांतर जोड़ेला अवरोधोने मळतो वोल्टेज समान होय छे। मित्रों, અને એ પરિપથના કુલ વોલ્ટેજ જેટલો હોય છે। આ પહેલો પોઈન્ટ। માની લ્યો આ બેટરી 12 વોલ્ટની હોય, 12 વોલ્ટ, તો મિત્રો આ દરેકને 12 વોલ્ટ મળે, બધાને મળતો વોલ્ટેજ સમાન હોય છે। આમ પેલો જ પોઈન્ટ તમે કીધો કે સમાંતર જોડેલા ઉપકરણોને મળતો વોલ્ટેજ સમાન હોય છે, જે પરિપથના કુલ વોલ્ટેજ જેટલો હોય છે, તેથી દરેક ઉપકરણને પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ મળી રહે છે, અને તેથી દરેક ઉપકરણ પોતાની ક્ષમતા મુજબ કાર્ય કરે છે। આ પહેલો પોઈન્ટ કે ઉપકરણ એની ક્ષમતા મુજબ કાર્ય આપે છે। બીજા પોઈન્ટની ચર્ચા કરીએ કે મિત્રો, સમાંતર જોડેલા ઉપકરણો પૈકી કોઈ એક ઉપકરણ બગડી જાય, યાની કે કોઈ એક ઉપકરણ બગડી જાય, માની લ્યો આ ત્રણ છે, એમાંથી આ R1 ઉપકરણ બગડી ગયું તો E લાઇનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જશે, પણ R2 અને R3 માંથી તો વિદ્યુત પ્રવાહ વહેતો જશે। એનો મતલબ એમ કે ઉપકરણ R2 અને R3 પોતાની રીતે કાર્ય કરતા હશે। આમ જો કોઈ એક ઉપકરણ બગડી જાય તો તે લાઇનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે, પણ બાકીના ઉપકરણો કાર્યરત રહે છે। મિત્રો, ત્રીજું પોઈન્ટ કે હું આ દરેક જગ્યા અહીંયા મેં કળ મૂકીશ, એની બદલે જો આ ત્રણેય જગ્યાએ કળ મૂકી દઉં તો એ સ્વતંત્ર સ્વિચ થઈ જાય। R1ની સ્વિચ હું અહીંયા મૂકી દઉં, R2ની સ્વિચ હું અહીંયા મૂકી દઉં, ને R3ની સ્વિચ હું અહીંયા મૂકી દઉં, તો હવે તમે સ્વતંત્ર સ્વિચ દ્વારા નિયંત્રિત કરી શકો છો। આમ ઉપકરણોને સ્વતંત્ર સ્વિચ દ્વારા શું કરી શકાય છે? નિયંત્રિત કરી શકાય છે। અને છેલ્લે તમને ખબર છે, સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ
સમતુલ્ય અવરોધ નું મૂલ્ય સમાંતર જોડેલા અવરોધો પૈકી નાનામાં નાના અવરોધ કરતા પણ ઓછું હોય છે. તમને ખ્યાલ છે સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર શું છે મિત્રો? એકના છેદમાં આર બરાબર એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ પ્લસ એકના છેદમાં આર. જો તમે સમતુલ્ય અવરોધ મેળવશો તો આ ત્રણેયમાં નાનામાં નાનો અવરોધ હશે એના કરતા પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઓછું આવશે. ઓહમનો નિયમ આઈ બરાબર વીના છેદમાં આ. જો સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઓછું હોય તો પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધુ. એનો મતલબ એમ કે આ વિદ્યુત પ્રવાહ આઈનું મૂલ્ય વધુ મળે છે આપણને સમાંતર જોડાણ. તો મિત્રો તમને તો બે જ કોઈ પણ પૂછી છે કે એને ફાયદા જણાવો. તો પહેલા પાંચમાં શું કહી દીધું આપણે? તો કે સમાંતર જોડેલા ઉપકરણોને મળતો વોલ્ટેજ સમાન હોય છે અને જે પરિપથના કુલ વોલ્ટેજ જેટલું હોય છે. તેથી દરેક ઉપકરણને પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ મળે છે, તેથી દરેક ઉપકરણ પોતાની ક્ષમતા મુજબ કાર્ય કરે છે. બીજા પોઈન્ટમાં તમે શું કીધું કે જો સમાંતર જોડેલા ઉપકરણો પૈકી કોઈ એક ઉપકરણ બગડી જાય તો તે લાઇનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે, પરંતુ બાકીના ઉપકરણો કાર્યરત રહે છે. ત્રીજા પોઈન્ટમાં તમે શું કીધું? તો કે સમાંતર જોડેલા ઉપકરણોને સ્વતંત્ર સ્વિચ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. અને ચોથા પોઈન્ટમાં તમે કીધું કે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતર જોડેલા અવરોધો પૈકી નાનામાં નાના અવરોધ કરતાં પણ ઓછું હોય છે, તેથી ઓહમના નિયમ મુજબ વિદ્યુત પ્રવાહ આય વધુ મળે છે. તો મિત્રો સમાંતર જોડાણના ફાયદા અને શ્રેણી જોડાણના ગેરફાયદા ખાસ તૈયાર કરી લેજો. એ તમારા માટે આઈએમપી ક્વેશ્ચન છે. આભાર.